હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ટોપરા ભાગ. તો તમે બહુ જ ખાધો હશે, પણ આજે હું તમારી સાથે શેર કરી રહી છું તાજા લીલા નારિયેળની બરફી. આ બરફીમાં ફક્ત મેં ટોપરું, લીલું અને ખાંડ બે જ વસ્તુનો ઉપયોગ કરેલ છે. તો એકવાર દિવાળી પર આ રીતે સ્વીટ બનાવીને ઘરે જરૂરથી ટ્રાય કરજો. નાનાથી લઈ અને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. ફ્રેશનેસવાળી આ બરફી બનાવવામાં ફક્ત 8-10 જ મિનિટ લાગશે. તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ. સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. એક નારિયેળને મેં તોડી છોતા ઉતારી ઉપરની છાલ પણ ઉતારી લીધેલી. હવે તેને ચટણીના જારમાં એડ કરી અને ખૂબ જ સરસ એવું ભૂક્કો બનાવી લેશું. આમાં એકદમ ટેક્સચર મોઇશ્ચરવાળું જ હશે, કારણ કે તે તાજું લીલું નારિયેળ છે. બને તો વચ્ચે વચ્ચે થોડા એવા પીસીસ પણ રાખવા, જેથી તે મોઢામાં આવે તો એકદમ ટેસ્ટી લાગે. હવે અહીંયા એક પેન ગરમ થઈ જાય તેમાં એક મોટી ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકી દીધેલું. અને મેં અહીંયા કપથી માપીએ તો 1.5 કપ જેટલું ટોપરું, જે ખમણેલું છે અથવા તો આવી રીતના મિક્સર જારમાં કટ કરેલું છે, ક્રશ કરેલું છે, તે ઉમેરી દઉં છું. આ સેમ પ્રોસેસ તમે સૂકા ટોપરામાં પણ કરી શકો છો. હવે ઘીમાં સારી રીતના ફેરવાઈ જાય ત્યારબાદ તેમાં થોડું એવું જાયફળ ખમણીથી ખમણીને એડ કરી દેવાનું છે. તમે અહીંયા જાયફળનો અને એલચીનો પાવડર એકસાથે પણ ઉમેરી શકો છો. તો હવે આપણું ટોપરું સરસ રીતના સોતે થઈ ગયું છે, તો ખાંડની ચાસણી બનાવી લઈએ. 1.5 કપ જ્યારે ટોપરાનું છીણ હતું ત્યારે હું 1/2 કપથી થોડી એવી વધારે ખાંડ લઈશ. તો આ તેનું પરફેક્ટ માપ છે, તે ખાસ ધ્યાન રાખવું. 50% જેવી ખાંડ ઉમેરવાથી આપણી સ્વીટ વધારે ગળી પણ નહીં અને મોરી પણ નહીં, એવી ટેસ્ટી બનશે. તો ગાઈઝ, અહીંયા શિયાળો છે એટલે આપણે ખાંડની 2 તારવાળી ચાસણી બનાવીશું. પાણી ફક્ત ખાંડ ડૂબે એટલું જ ઉમેરવાનું છે. જો આ ખાંડની ચાસણીનો કલર વધારે ડાર્ક લાગતો હોય તો આમાં તમારે 3-4 ટીપા લીંબુના ઉમેરી ઉપરથી કાળો ભાગ કાઢી નાખવાનો. હવે તમે જુઓ છો એમ નીચેથી નીકળી નથી જતી અને બૂંદ જ્યાં મૂકો ત્યાં જ રહે, તો સમજી લેવાનું કે આપણી ચાસણી બનીને તૈયાર છે. અત્યારે હજી 2 તાર નથી બનતા, તો આપણે હજી 1-2 મિનિટ તેને થવા દેશું. તો હવે પરફેક્ટલી અહીંયા મારી ચાસણીના 2 તાર વરે છે, તો આપણી ચાસણી બનીને તૈયાર છે. તો હવે જે ઘીમાં સાતળેલું ટોપરું છે તેમાં આપણે આ બધી ચાસણી ઉમેરી દઈએ. આ રીતના અને આ માપથી બનેલી ચાસણી વધારે વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં, તેવી જ થશે. જો તમે વિચારતા હોય કે ઘીમાં આ ટોપરાને કેટલું શેકવાનું, તો અહીંયા કલર ચેન્જ થાય તેટલું બિલકુલ નથી શેકવાનું. ફક્ત થોડી એવી હળવી સ્મેલ આવવા માંડે એટલે ટોપરું શેકાઈ ગયું સમજી લેશું. તો હવે ધીમે ધીમે બધું સરસથી મિક્સ થઈ ગયું છે, તો 1-2 મિનિટ આપણે તેને હલાવી અને સાઈડમાં ઠંડુ થવા મૂકી દઈશું. એકદમ બહાર મળે તેવો જ ટોપરા પાક ઘરે ફક્ત 1 જ નારિયેળમાંથી, એ પણ 1/2 કિલો બની જશે. તો આ રેસીપી આ વખતે જરૂરથી ટ્રાય કરજો. હવે સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે, તો મેં આવી રીતના એક ચોકીમાં ઉપર પ્લાસ્ટિક પાથરી અને આ બધું મિશ્રણ તેમાં ઉમેરી દીધેલું. અને ઉપરથી આવી રીતના સ્પેચ્યુલાની મદદથી હું તેને સરસ રીતના ઉપર ફ્લેટ કરી લઈશ. જો તમારા ઘરે આવી રીતનો સ્પેચ્યુલા ન હોય તો તમે તવીથાનો અથવા તો કોઈ પણ ફ્લેટ વાટકીનો ઉપયોગ કરી શકો છો. ચોટે એવું લાગે તો તમારે ઉપર ઘીથી ગ્રીસ કરી લેવાનું. અહીંયા તમે સાથે સાથે ઉપર ડ્રાયફ્રૂટની કતરણ પણ ચોંટાડી શકો છો. મેં અત્યારે વરખ લીધેલો છે. હવે 4-5 કલાક, શિયાળો છે એટલે ઓલમોસ્ટ આ બેટર ઠંડુ પડી જશે, તો એ વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જુઓ છો એકદમ સેટ થઈ ગયું છે, તો આપણે તેને નાના નાના ઢેફલામાં કટ કરી લઈએ. જો તમને પસંદ હોય તો ગાર્નિશિંગમાં તમે બીજું કોઈ પણ વસ્તુ લઈ શકો છો. મેં અહીંયા પિસ્તા અને કેસરનો ઉપયોગ કરેલ છે. તમે કાજુ બદામ કોઈ પણ વસ્તુથી ગાર્નિશિંગ કરી શકો છો.
તો હવે આપણી સ્વીટ બનીને ઓલમોસ્ટ તૈયાર છે, તો આપણે તેને સર્વ કરીએ. છેને લુકમાં એકદમ ટેમ્પટિંગ, જોતા જ મોઢામાં મૂકવાનું મન થઈ જાય, અને એ પણ ફક્ત બે જ વસ્તુમાંથી બનેલી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, બીજા સાથે શેર કરજો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરજો. થેન્ક યુ.